ભરૂચના ટંકારિયા ગામમાં એક મકાનને તસ્કરો નિશાન બનાવી 31.5 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના ટંકારિયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાડિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જોવા પામી હતી. ટંકારિયા ગામના પાદરિયા રોડ પર રહેતા ઇરફાનભાઈ તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછૂત લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ટંકારિયા પરત ફર્યા હતા અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા. તે દરમિયાન કોઈ અજાણ્યા ઇસમોએ તેઓના મકાનના પાછળના ભાગેથી ઘરમાં પ્રવેશી 44.8 તોલા સોનાના દાગીના તેમજ રોકડા 4,65,000 મળી કુલ 31,53,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓને ચોરી થયાનું માલુમ પડ્યું હતું. ચોરી ઘટના સંદર્ભે ઇરફાનભાઈએ પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ચોરીની જાણ થતાં ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલ તેમજ LCB પોલીસે પણ ટંકારિયા દોડી જઈ પૂછતાછ હાથ ધરી તપાસના ચક્રોગતિમાન કર્યા હતા. ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારિયા પંથકમાં ચકચાર મચી જવા પામે છે. ત્યારે હવે એ જોવું રહ્યું કે પોલીસ તસ્કરોનું પગેરું મેળવવામાં ક્યારે સફળ થાય છે. મારું નામ ઇરફાન ઇનાયત લારિયા, રહેવાસી ટંકારિયા પાદરિયા રોડ. મારી ઘરે રાત્રે 20 તારીખે સાંજના 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી ચોરી થયેલી છે. બહુ મોટી ચોરી થયેલી છે. એની કમ્પ્લેન અમે પોલીસમાં કરેલી છે. અમારી ફેમિલીમાં શાદી હતી તો અમે લગ્નમાં ગયેલા, એટલા માટે ઘરમાં કોઈ ના હતું.